નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે હું છું દીપક આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે કેટલાક દિવસથી જે છે આપણે ત્યાં ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ નથી પડી રહ્યો પરંતુ ગઈકાલથી જે છે આપણે ત્યાં થોડુંક વરસાદનું જોર વધ્યું છે હજી એ વરસાદનું જોર કેટલા દિવસ સુધી વધેલું રહેવાનું છે બીજું કે આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર આપણે ત્યાં શું સ્થિતિ થશે આજે જે છે આવનારા બે ત્રણ દિવસમાં જે છે ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ થવાનો છે તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકને લાઇક કરજો કોમેન્ટ કરજો વિડીયોને શેર કરી દેજો અને અમારી વોટ્સઅપ ચેનલ જે છે બરાબર એને તમે જોઈન કરવાનું ભૂલશો નહીં એટલે કે તમે એને ફોલો કરી દેજો હવે આપણે શરૂઆત કરીએ કે ભાઈ અત્યારે શું સ્થિતિ છે કેવું છે આપણે સેટેલાઇટ તસવીર જો છે અત્યારની જોઈએ તો તમને આપણે જોઈએ કે ભાઈ ક્યાં ક્યાં સુ સ્થિતિને કઈ કઈ સિસ્ટમો બનેલી છે સેટેલાઇટ તસવીરમાં તમે જુઓ કે જે છે મોટાભાગનો મધ્ય ભારતથી લઈને દક્ષિણ ભારત તરફના આ તરફના જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે વરસાદની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે એનું કારણ એ છે કારણ કે જે મોન્સૂન ટ્રફ જેની આપણે આગળ તમે રવિવારે વિડીયો જોયો તો તમને ખબર હશે મોનસૂન ટ્રફની જે વાત કરતા હતા પેલા મોનસૂન ટ્રફ જે અહીંયા હતી એને બદલે જે છે એ હવે મોન્સૂન ટ્રફ જે છે એ રાજસ્થાન ઉપરથી થઈને આ રીતે આવી ગઈ છે એટલે અહીંયા એટલે મોનસૂન ટ્રફ જ્યારે નીચે આવે છે ત્યારે આ બધા વિસ્તારોની અંદર જે છે આપણે ત્યાં વરસાદ વધે છે કારણ કે અહીંથી જે હવાઓ જે જાય છે એ ટ્રફની આજુબાજુ થઈને અહીંયા જે છે વરસાદ આપતી હોય છે એટલે મોનસૂન ટ્રફ જે છે એ નીચે આવી છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે એ અહીંયા બનેલું છે રાજસ્થાનની આસપાસ એક જે છે સાયક્લોનિક સર્ક્યુલેશન એ બંગાળની ખાડીની આસપાસ અહીંયા બનેલું છે એ જે છે સિસ્ટમ આ રીતે ધીમે ધીમે આગળ વધશે ને બીજા વિસ્તારોની અંદર પણ એના કારણે આપણે ત્યાં વરસાદ થશે હવે આપણે જોયું કે ભાઈ ગુજરાતની અંદર આવનારા બે ત્રણ દિવસની અંદર આપણે ત્યાં શું થવાનું છે તમે જુઓ કે આપણે જે રીતે વાત કરતા હતા કે મોટે ભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર જે છે વરસાદ ખૂબ ઓછો છે ગઈકાલે કચ્છની અંદર થોડો ઘણો વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં થોડો વરસાદ નોંધાયો છે અમરેલી ભાવનગર એ તરફના વિસ્તારોમાં સતત વરસાદ નોંધાય છે આજે પણ જે છે એ અમરેલીમાં વરસાદ પડ્યો છે હવે આપણે આજે વાત કરીએ કે ભાઈ આજના દિવસ માટે આપણે ત્યાં શું થવાનું છે તો જે હવામાન વિભાગનું જે મોડલ છે એની આપણે જો વાત કરીએ તો એ અનુસાર આપણે જોઈએ તો આજે જે છે એ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે એના સિવાય છે જે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વધારે વરસાદની શક્યતા છે ખાસ કરીને અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢના જે વિસ્તારો છે એની અંદર કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે એની સાથે સાથે આ તરફ જે વિસ્તારો છે છોટા ઉદેપુર છે નર્મદા છે મહીસાગર છે પંચમહાલ છે એ તરફના જે વિસ્તારો છે ત્યાં પણ કેટલાક વિસ્તારોમાં વધારે સારો વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે એના પછી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે નવસારી છે વલસાડ છે સુરત છે એ તરફના વિસ્તારોમાં જે આપણે જે વરસાદ ચાલી રહ્યો છે ડાંગ તાપી એ પ્રકારનો વરસાદ ચાલશે કેટલીક જગ્યાએ થોડો કદાચ વધારે વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે એની સાથે સાથે મહેસાણા પાટણથી લઈ અમદાવાદ ગાંધીનગરના વિસ્તારો છે સુરેન્દ્રનગરના વિસ્તારો છે મોરબીના કેટલાક વિસ્તારો છે એની અંદર પણ આજે વરસાદ નોંધાય અને આવનારા એક બે દિવસની અંદર વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે પછી જામનગરના વિસ્તારો છે એના પછી દેવભૂમિ દ્વારકા પોરબંદર એ તરફના જે વિસ્તારો છે એની અંદર છૂટો છવાયો કોઈ કોઈ જગ્યાએ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે એ પછી કચ્છની વાત કરીએ તો કચ્છને જે છે એ કચ્છમાં પણ ભુજ અને એ તરફના જે વિસ્તારો છે અને અથવા તો દરિયાકાંઠાની નજીકના તરફના જે વિસ્તારો છે એની અંદર આપણે ત્યાં છૂટો કોઈ જગ્યાએ થોડો વધારે વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે ગુજરાતમાં જે છે એ સાબરકાંઠાથી લઈ બનાસકાંઠાથી લઈ એ તરફના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા દેખાઈ રહી છે છૂટો છવાયો એટલા માટે હું કહી રહ્યો છું કારણ કે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ ના પણ પડે એવી શક્યતા દેખાઈ રહી છે અને ભાગે આ ચોમાસામાં એવું થતું આવ્યું છે આપણે જેમ જોયું કે ભાઈ કેટલાક ગામમાં પુષ્કળ વરસાદ પડે બાજુના જે ગામો એની અંદર વરસાદ ના હોય તો એવી Стихи એ અત્યારે અહીંયા આપણે ત્યાં એની આપણે વાત કરી રહ્યા છીએ હવે જે છે આગળના દિવસોમાં આવતીકાલે પણ વરસાદનું જોર જે છે થોડુંક રહેવાની શક્યતા છે ખાસ કરીને આ તરફ બોટાદથી લઈ અમરેલી ભાવનગર એ તરફના વિસ્તારો રાજકોટના કેટલાક વિસ્તારો છે અમદાવાદથી લઈ ગાંધીનગર વડોદરાથી લઈ પછી આપણે આ તરફના મહીસાગર અરવલ્લી એ તરફના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અને ડાંગ તાપી એ તરફના વિસ્તારો છે સુરત નવસારી આ તરફના વિસ્તારોની અંદર પણ આપણે ત્યાં વરસાદની શક્યતા હજી પણ દેખાઈ રહી છે અને એના પછીના દિવસોમાં જે છે વરસાદનું જોર થોડુંક ઘટે એવી શક્યતા છે પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને કચ્છના કેટલાક વિસ્તારોની અંદર વરસાદની શક્યતા આ મોડલ જે છે એ દર્શાવી રહ્યું છે એટલે કે ગુજરાતની અંદર જે છે એ આવનારા બે ત્રણ દિવસ સુધી હજી આપણે ત્યાં વરસાદનું જોર રહેશે એના પછી થોડુંક વરસાદનું જોર ઘટશે અને ફરી વરસાદનું જોર વધશે એટલે ઘણા બધા વિસ્તારોમાં આપણે અત્યારે વરસાદ નથી પરંતુ એના પછી આપણે ત્યાં જે છે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે તમે જુઓ કે અહીંથી જે છે કચ્છના અંદર ઘણા બધા છૂટા વરસાદ પડી રહ્યો છે જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી તરફના વિસ્તારો પોરબંદર તરફના વિસ્તારો જે છે એની અંદર ઘણા દિવસથી વરસાદની આપણે કેટલાક વિસ્તારોની અંદર રાહ જોવાઈ રહી છે અમરેલી ભાવનગર એ તરફના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે સતત વરસાદ જે છે નવસારી વલસાડ અને એ તરફના વિસ્તારો છે પછી ડાંગ તાપી સુરત એ તરફના વિસ્તારોની અંદર પડી રહ્યો છે પૂર્વ ગુજરાતનો પટ્ટો જે છે અહીંથી અને ઉત્તર ગુજરાતનો આ પટ્ટો છે એની અંદર પણ સારો વરસાદ આવનારા બે ત્રણ દિવસમાં થાય એવી શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે એટલે ગુજરાતની અંદર આવનારા બે ત્રણ દિવસ સુધી વરસાદનું જોર વધશે એના પછી થોડુંક વરસાદનું જોર ઘટશે અને ફરી આપણે ત્યાં વરસાદનું જોર વધે એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો વિડીયોને શેર કરી દેજો